નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પ્રયાર વતી આપનું ફરી વખત સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુજરાતી વિષયમાં પાઠ બી જેમાં આપણે આગળના વિડીયોમાં ગાંધીજી અને ગાંધીજીની જે કેટલીક કુટેવો હતી એ આપણે જોઈ હતી જેમ કે ગાંધીજીને બીડી પીવાનો પણ ઘણો બધો શોખ થયો હતો સાથે તેમના નોકર અને નોકરના દોકડા છે એ ચોરતા હતા અને આ બીડીમાંથી છૂટવા માટે ગાંધીજીએ જે એક ઉપાય શોધ્યો હતો એ ઉપાય વિશે પણ આપણે આગળના વિડીયોમાં છે એ આપણે જોયું હતું તો આજે આપણે આ વિડીયોમાં તેનાથી આગળનો ટોપિક છે એ આપણે જોશું જેમ કે આજે આપણે જોવાના છે કે બીડીઓના ઠૂઠા ચોરવા અને તેને અંગે ચાકરના દોકડા ચોરવા ચાકર એટલે કે અહીંયા નોકર દોકડા એટલે કે જૂના જમાનાનો એક પૈસો એ દોષ ના કરતા બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણો છું ગાંધીજી કહે છે કે બીડીનો દોષ થયો ત્યારે તેમની ઉંમર બાર તેર વર્ષની હશે કદાચ તેથી ઓછી બીજી ચોરી વેળાએ વેળા એટલે કે તે સમયે તેમની ઉંમર પંદર વર્ષની હશે આ ચોરી મારા માંસાહારી ભાઈના એટલે કે સોનાના કળાના કકડાની હતી અને તેમને નાનું સરખું એટલે કે પચીસેક રૂપિયાનું કરસ કર્યું હતું અહીંયા કરજ એટલે કે દેવું એ કેમ પતાવવું એટલે કે આ એમના માંસાહારી ભાઈને જે પચીસ રૂપિયાનું કરસ પચીસ રૂપિયાનું જે દેવું થઈ ગયું એ કઈ રીતે પૂરું કરવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ ન હતું હવે અહીંયા એક તોળ સોનું એટલે આમ જોવા જઈએ તો આ સો એક સોનાનું માપ છે જેને એક તોલો બરાબર અંદાજીત દસ ગ્રામ જેટલું થાય છે હવે કડું કપાયું કરસ ફીટ્યું ફીટ્યું એટલે કરસ કરશ છે એ પૂર્ણ થયું એટલે કે પતી ગયું પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી અસહ્ય એટલે કે જેને આપણે સહન ન કરી શકીએ એવી વાત છે એને થઈ પડી હવે પછી ચોરી ન જ કરવાનો મેં નીચે કર્યો નીચે કર્યું એટલે કે નક્કી કર્યું પિતાજીની પાસે પણ કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું કારણ કે ગાંધીજી છે એનો એક ગુણ હતો અને એ ગુણ હતો સત્યતાનો ગુણ એટલે ગાંધીજીને એમ થયું કે મેં જે આ કાર્યો કર્યા એ મારે મારા પિતાજીના મોઢે છે એ કહી દેવું જોઈએ પણ જીભ તો ન સુપડે પિતાજી પોતે મને મારશે એવો પણ ભય લાગતો હતો તેમને કોઈ દિવસ અમને એકે ભાઈને તાંડન ન કર્યું હતું હવે અહીંયા તાંડનો અર્થ થાય છે કે માયરા ન હતા આ બંને ભાઈને એટલે કે ગાંધીજી અને એમના ભાઈને એમના પિતાજીએ ક્યારેય માયરા ન હતા એવું મને સ્મરણ નથી પણ પોતે દુઃખી થશે એટલે કે કદાચ આ વાત છે હું પિતાજીને રજૂ કરીશ અને પિતાજીને છે એ દુઃખ લાગશે એવું કદાચ માથું ફૂટશે તો જો એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ એટલે કે પિતાજીને જો દુઃખ થશે તેમ છતાં પણ ભલે એ દુઃખ થાય પણ સત્ય વાત છે એ પિતાજીને કરવી જ જોઈએ એવું ગાંધીજીને લાગ્યું તે વિના શુદ્ધિ જ ન થાય એટલે તેના વિના છે એ એમને એમ કહી શકાય કે મન છે એ મનની શુદ્ધિ ન થાય એવું તેમને લાગ્યું છેવટે ગાંધીજીએ એક ચિઠ્ઠી લખીને પોતાનો દોષ છે એ પોતાના પિતા સમક્ષ મૂક્યો એટલે કે પોતાનો દોષ છે એ કબૂલ કરીને પિતાજી પાસે માફી માંગવી એવો તેમને નક્કી કર્યું મેં ચિઠ્ઠી લખીને હાથો હાથ એટલે ગાંધીજી કહી છે કે પોતે એ ચિઠ્ઠી લખીને એ ચિઠ્ઠીમાં પોતાની જે ભૂલ પોતાની જે કરેલી કાર્યો એનો પ્રાયચિત્ત એટલે કે પ્રશ્તાપરૂપી છે એ પોતાના પિતાના હાથો હાથ છે એ ચિઠ્ઠી આપે છે અને ચિઠ્ઠીમાં બધો જ દોષ કબૂલ કર્યો અને સજા પણ માંગી પોતે પોતાની ઉપર દુઃખ ન વરી લે એવી દુઃખ વર્યું પોતાના ઉપર છે એ દુઃખ પોતાના ઉપર લાગવું એટલે કે એ બધો જ દોષનો ટોપલો પોતા ઉપર છે એ ઉતારી લેવો એવી આજીજીપૂર્વક વિનંતી કરીને ભવિષ્યમાં ફરી વખત પણ આવો દોષ ન કરવાની તેમને પ્રતિજ્ઞા કરી હવે આગળ કી છે કે મેં દૃષ્ટે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી હું તેમની પાટની સામે બેઠો પાટ એટલે કે અહીંયા પાટ લે આ વેળા વેળા એટલે કે તે સમય તેમને ભગંદરનું તો હતું જ તેથી તેઓ ખાટલા વંશ હતા એટલે કે પથારી વંશ હતા ખાટલાને બદલે તેઓ લાકડાની પાટ વાપરતા હતા તેમને ચિઠ્ઠી વાંચી એટલે કે તેમના પિતાજી છે ગાંધીજીએ આપેલી ચિઠ્ઠી છે એ વાંચે છે અને એ ચિઠ્ઠી વાંચતાની સાથે જ તેમના આંખમાંથી મોતીના બિંદુ ટપી ગયા એટલે કે એમના આંખમાંથી આંસુ ટપ 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 છે એ ટપકવા લાગે છે ચિઠ્ઠી પીંજાય હવે અહીંયા ચિઠ્ઠી પીંજાવું એટલે કે પોતાના આંખમાંથી નીકળેલા આંસુના જે આંસુ છે એ ચિઠ્ઠી ઉપર પડતા જ ચિઠ્ઠી છે એ પળળવા લાગે છે એટલે કે ચિઠ્ઠી છે એ પીંજાવા લાગે છે તેમને ક્ષણવા હવે ક્ષણવાર એટલે કે આપણી આંખની જે એક વખત આપણે એ ખોલીએ અને બંધ કરીએ એના જેટલો જે સમય લાગે એને ક્ષણવાર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આપણી આંખની જે પાપણ છે એ પાપણને બંધ કરવી અને ખોલવી અને એના જેટલો જે સમય લાગે એને એક ક્ષણ તરીકે ઓળખવામાં આવે છે આમ શણવાર આંખ મીચી મીચી એટલે કે બંધ કરી ચિઠ્ઠી ફાડી નાખી એના પોતે વાંચવા સારું બેઠા થયા હતા તે પાછા સૂઈ ગયા હું પણ રેડ્યો અને પિતાજીનું દુઃખ સમજી શક્યો હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણ ચિતારો એટલે કે એ ચિત્ર દોરનાર વ્યક્તિ સંપૂર્ણતાએ એ આલેખી શકું કેટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે કે એ સમયનું જે ચિત્ર એ સમયની જે ઘટના એ સમયે જે બનેલી જે બાબતો ગાંધીજી કહે છે કે જો ચિતારો એટલે કે હું જો એ આલેખી શકું રજૂ કરી શકું એમ હોત તો એ બધી જ ઘટના છે એ આજે પણ મારી આંખ સમક્ષ છે રજૂ થાય છે અને એ મોતીબિંદુના પ્રેમબાણે મને વિંધ્યો મોતી બિંદુ એટલે કે એ હૃદયમાંથી ઉદ્ભવતો એક ભાવ જેને આપણે આંસુ જેને આપણે દુઃખ કહીએ છીએ એ દુઃખ અથવા તો એમ કહી શકાય કે આંસુ એના આંખમાંથી જે નીકળ્યા એ આંસુને અહીંયા ઉપમા સ્વરૂપે મોતી બિંદુ તરીકે છે ઓળખે છે અને એક પિતાનો એક પુત્ર પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમને પણ અહીંયા વર્ણવવામાં આવ્યો છે એટલે કહે છે કે પ્રેમ બાને મને વિંધ્યો હું શુદ્ધ થયો એ પ્રેમ તો જેને અનુભવ્યો હોય તે જ જાણે અહીં એક કહેવત છે કે રામબાણ વાગ્યા રે હોય તે જાણે એટલે કે જેને જે વસ્તુનો અનુભવ થયો હોય અથવા જે અનુભવ્યો હોય તેને જ એ વસ્તુ વિશે ખ્યાલ હોય છે મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ હતો તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું આવી અહિંસા જ્યારે વ્યાપક વ્યાપક એટલે કે વિશાળ સ્વરૂપ પકડે છે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે લિપ્ત એટલે કે દૂર રાખે એવી વ્યાપક અહિંસાની અહિંસા એટલે કે પ્રાણી માત્ર પ્રત્યે જે હિંસા ન કરવી તેને અહિંસા કહેવામાં આવે છે એટલે કે આ અહિંસાની શક્તિનું માપ કાઢવું શક્ય છે આવી શાંત ક્ષમા એટલે કે કરેલા અપરાધ ઉપર જે માફી આપવામાં આવે તેને ક્ષમા કહેવામાં આવે છે તો ક્ષમા એ પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી તે ક્રોધ કરશે કટુવચન સંભળાવશે કદાચ માથું પણ ફૂટશે એવું મેં ધાર્યું હતું એટલે કે વિચાર્યું હતું પણ તેમને આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ એ દોષની નિખાલસ કબૂલાત હતી નિખાલસ એટલે કે શુદ્ધ સ્વભાવ એમ હું માનું છું જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો એટલે કે પોતાના આરોપનો નિખાલસપણે અને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધમ એટલે કે પ્રાયોચ્ચિત એટલે કે પશ્ચાતાપ કરે છે એટલે ગાંધીજી આગળ કહે છે કે હું જાણું છું કે મારા એકરારથી એકરારથી એટલે કે રજૂ કરવાથી પિતાજી મારે વિશે નિર્ભય થયા નિર્ભય એટલે કે ભય વિનાના થયા અને તેમનો આ મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો એટલે કે પિતાનો પુત્ર પ્રત્યેનો જે પ્રેમ છે એ વૃદ્ધિ પામવું એટલે કે આગળ વધવું વૃદ્ધિ પામ્યો તો અહીંયા ગાંધીજી રચિત આ પાઠ ચોરી અને પ્રાયચિત છે એ પૂર્ણ થાય છે અને આ પાઠ છે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગમાંથી લેવામાં આવ્યો છે આમ તો આ પાઠમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે જેમ કે આપણો વિદ્યાર્થી કાળ વિદ્યાર્થીઓનો સમય અને એ સમય દરમિયાન આપણે અનેક એવા કાર્યો કરતા હોઈએ છીએ ક્યારેક ક્યારેક ચોરી કરતા હોઈએ છીએ ક્યારેક ક્યારેક ખોટું પણ બોલતા હોઈએ છીએ અને ક્યારેક જાણતા અથવા તો અજાણતા અનેક એવા કાર્યો છે આપણા હાથે થઈ જતા હોય છે પરંતુ એ કાર્યો થયા પછી આપણે પશ્ચાતાપ કરતા નથી તો આ પાઠના માધ્યમ દ્વારા આપણને એવું શીખવા મળે છે કે આપણે આ કાર્યો કર્યા પછી અથવા તો આપણા હાથે જે કાર્યો થઈ ગયા પછી પણ આપણે હંમેશા પા પ્રાયચિત એટલે કે પશ્ચાતાપ કરવો જોઈએ અને હર હંમેશા આપણે આપણા જીવનમાં ગાંધીજીનો એક ગુણ એટલે જે સત્યતા છે એ સત્યતાને આપણે પણ આપણા જીવનમાં છે એ ઉતારવો જોઈએ તો આ પાઠ દ્વારા આટલી શીખ છે એ આપણને મળે છે અસ્તુ જય હિન્દ જય ભારત